દહેગામ તાલુકા પંચાયત ખાતે કડક પોલીસ બંદોબસ્ત સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં પ્રમુખ તરીકે કરોલીના અશોકભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે નવાનગરના લીલાબેન મકવાણાની વરણી થઈ હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કડક પોલીસ બંદોબસ્ત સાથે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ પક્ષના નેતાની ચૂંટણી યોજાઈ ગઈ, તેમાં તાલુકા પંચાયતમાં ભાજપનો પગવો લહેરાયો. તાલુકા પંચાયતના 27 સદસ્યોમાંથી ભાજપના 16 સદસ્યો અને કોંગ્રેસના 11 સદસ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપ પક્ષમાંથી અશોકભાઈ ગોવાભાઈ પટેલ કરોલી અને લીલાબેન મનુજી ઠાકોર નવાનગર ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસ પક્ષ ઉપરથી ફકીરસિંહ ઝાલા અને રમણભાઈ કાંતિભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત સાથે આવેલા તમામ ડેલિગેટોને આઈકાર્ડ તપાસીને જ પોલીસે અંદર જવાની પરવાનગી આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓની હાજરીમાં ચૂંટણી યોજાતા પ્રમુખ તરીકે કરોલી ગામના અશોકભાઈ ગોવાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે નવાનગરના લીલાબેન મનુજી ઠાકોર ચૂંટાયેલા જાહેરાત કરવામાં આવી હતી અને કારોબારી ચેરમેન તરીકે ભરતજી રામસંગ ઠાકોર જાક અને પક્ષના નેતા તરીકે ચિનુભાઈ ડોક્ટર હિલોલ તેમજ દંડક તરીકે પ્રિયંકાબેનની વરણી કરવામાં આવી હતી અને દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા આજની ચૂંટણીમાં જિલ્લા ભાજપના મહામંત્રી રમેશભાઈ તેમજ અમરાભાઈ મુવાડાના ભાજપના અગ્રણી દેવરાસિંહ ચૌહાણ તેમજ દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં તાલુકાની જનતા જોવા મળી હતી અને ચૂંટાયેલા તમામને ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકામાં આજે અમરાભાઈ મુવાડા જિલ્લા સીટમાં જિલ્લા ઉપપ્રમુખ અને તાલુકા પ્રમુખ એક જ સીટના બનતા ભારે ખુશીનો માહોલ છવાયો છે. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.